નમસ્કાર દોસ્તો, હું છું કલ્પેશ રાઠવા, આ એમ્પોથી વ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું અત્યારે કાલોલથી આગળ ટોલ નાકા પાસે એક ખડકી ગામ આવેલું છે, જ્યાં અહીં આગળ સંકટ મોચન નામનું એક મંદિર આવેલું છે. અહીં કે એવું કહેવાય છે કે અહીં આગળ બે પથ્થરો આવેલા છે, એ બે પથ્થર ઉપર બેસીને ગોળ ગોળ ફરે તો આપણી મનની ઈચ્છા પૂરી થાય છે એવું કહેવાય. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને કરીએ સંકટ મોચનના દર્શન. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દોસ્તો, સામે જે હાઈવે છે ગોધરાથી કાલોલ હાલોલ પાવાગઢ તરફ જાય છે, અને વચ્ચે તમને વેજલપુરથી તમે કાલોલ તરફ આવશો તો તમને વચ્ચે ટોલનાકો જોવા મળશે, અને ટોલનાકાની બાજુમાં જ એક સંકટ મોચન હનુમાનજી મંદિર આવેલું છે, ને તમને અહીં બોર્ડ પણ જોવા મળશે. અને દોસ્તો, સામે તમને ગેટ પણ જોવા મળશે, અને ગેટની અંદર એક સંકટ મોચન હનુમાનજી મંદિર આવેલું છે, અને આ મંદિર વર્ષો જૂનું છે એવું કહેવાય છે. દોસ્તો, હાઈવેની બાજુમાં તમને આ રીતનું વિશાળ ગેટ જોવા મળશે, સંકટ મોચન હનુમાનજી મંદિર આ રીતનું તમને લખેલું જોવા મળશે. દોસ્તો, આ મંદિર કઈ જગ્યા પર આવેલું એ તમને હું બતાવું. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલું ખડકી ગામે આ મંદિર આવેલું જ છે. દોસ્તો, આ મંદિરની અંદર એવો એક ચમત્કારિક પથ્થર આવેલો છે, એ પથ્થર પર આપણે બેસીને એ પથ્થર ગોળ ગોળ ફરે ત્યારે આપણી મનની મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે. દોસ્તો, આ મંદિરની વાત કરીએ તો આ મંદિર પાંડવોના સમયનું છે એવું કહેવાય છે. દોસ્તો, આ કાગળની અંદર શું લખવામાં આવ્યું છે તે તો તમે હાલમાં વાંચી શકો છો. દોસ્તો, જ્યારે તમે ખડકી ગામે સંકટ મોચન હનુમાનજી મંદિરના દર્શન કરવા આવશો તો તમને બારીમાં તમને આ રીતનો કાગળ લખેલો જોવા મળશે, અને આ કાગળની અંદર અહીં આ મંદિરનો ઇતિહાસ લખવામાં આવ્યો છે, તો દોસ્તો તમે વાંચી શકો છો. દોસ્તો, ચાલો આપણે ચાલીએ મંદિરની અંદર અને કરીએ સંકટ મોચન હનુમાનજી મહારાજના દર્શન. તો દોસ્તો, આ શિવ સંકટ મોચન હનુમાનજી મંદિર ખડકી, તો દોસ્તો તમે દર્શન પણ કરી શકો છો. દોસ્તો, જ્યારે તમે ખડકી સંકટ મોચન હનુમાનજી મંદિરના દર્શન કરવા આવશો તો તમને આ રીતની દાદાની પ્રતિમા તમને જોવા મળશે. દોસ્તો, અને જ્યારે તમે ખડકી દર્શન કરવા આવશો તો ત્યારે તમને અહીં એક ચમત્કારી પથ્થર પણ જોવા મળશે, અને એ પથ્થર પર બેસીને ગોળ ગોળ ફરે ત્યારે તમામ મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે. તો દોસ્તો, આ છે ચમત્કારી પથ્થર. આ પથ્થર પર બેસીને આ પથ્થર ગોળ ગોળ ફરે ત્યારે તમામ મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવાય છે. દોસ્તો, આ છે મંદિરનો અંદરનો નજારો. અંદરથી કંઈક તમને આ રીતનું મંદિર જોવા મળશે. અને દોસ્તો, આ છે મંદિરના બહારનો નજારો. તો દોસ્તો તમે જોઈ શકો છો, આ છે મંદિરના આગળ મોટો હોલ આવેલો છે. તો દોસ્તો આ રીતનો તમને બહારનો નજારો જોવા મળશે.